नमस्कार दर्शक मित्रों, आज अपने एक एवं माजीनो इंटरव्यू लेवा माटे जई रिया छे के एम कहवाय के उम्रनी साथे साथे बीमारीओ पण वधती जाय छे, शरीर नबळुं थतुं जाय छे अने ए बीमारीनी ज्यारे आपणे सारवार माटे निकळता होईए तो डॉक्टर लोको पण सजेशन एवुं करता होय के उम्र छे एटले आवी तकलीफ तो रहेवानी ज, तो आवा ज कंईक प्रॉब्लेम एमने पण हता, तो एमनो परिचय साथे आपणे એમની વિગતવાર માહિતી જાણીએ કે એમને કેવા કેવા પ્રોબ્લેમ હતા અને એમને સમાધાન કઈ રીતના મળ્યું. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો, શું નામ છે તમારું? ઉત્તમભાઈ ઝીણાભાઈ ચૌધરી. ઉત્તમભાઈ ઝીણાભાઈ ચૌધરી, ગામ ડુંગરી, હા, તાલુકો મહુવા, જિલ્લો સુરત. ઓકે. અને તમારા બાજુમાં જે બેસેલા છે એ કોણ થાય? એ મારી બા થાય છે. તમારી બા થાય? હા. ઓકે. હવે મને એ જણાવો કે એમની ઉંમર અંદાજે કેટલી હશે? એમની ઉંમર 70 વર્ષ. 70 વર્ષ. અને આ ઉંમરમાં એમને શું શું બીમારીઓ હતી, કેવી કેવી તકલીફ હતી, થોડી કેવી વાત કરો. એ બાને ઉંમર છે ને, આપણે તકલીફમાં તો એને દુખાવો થતો ખભાનો ને આંગળીઓ પર સોજાવો. ઓકે. ને બીજું કે પ્રેશરની બીમારી અને સુગરની. હા, આ તકલીફ એમને કાયમ માટે રહેતી હતી. બરાબર છે. એટલે જે ખભાની જે તકલીફ હતી એ કેટલાક સમયથી હતી? એ 6 મહિના થઈ ગયેલા. 6 મહિના. અને સુગરની બીમારી? સુગર તો એની કાયમ માટે બીમારી હતી, પણ એ જ્યારથી આ, મતલબ કેટલા વર્ષ થઈ ગયા સુગરની બીમારી? હા, એમને ઉંમર 85 વર્ષ થઈ ગયા સુગરની બીમારીથી. બરાબર. અને જે બીજી તમે કીધું પ્રેશરનું, એ હો એના સાથે જ હતું બધું. બરાબર. મતલબ ઘણા વર્ષોથી આ પ્રોબ્લેમ ચાલુ હતો, બરાબર ને? તો મને એ જણાવો કે આ બીમારી દૂર કરવા માટે તમે સારવાર તો કરાવી જ હશે ને? હા, કરાવી. તો ક્યાં ક્યાં બતાવ્યું અને મતલબ કેટલા ડોક્ટર સુધી તમે ગયા? અમારે બારડોલી સરદાર હોસ્પિટલ, સ્મારક હોસ્પિટલ છે જે, પછી આયુષ હોસ્પિટલ કરચેલિયા, અમારે એની બધી સારવાર કરાવી. બરાબર. ત્યાં નિદાન કર્યું હશે તો શું આનું શું પ્રોબ્લેમ બતાવ્યો? એમને સુગરની બીમારી, પ્રેશરની બીમારી. હા, એ તો છે. હા. અને એની સાથે જે હાથનો પ્રોબ્લેમ હતો એ તો તમારો છે જ રે, દુખાવો થશે જ એમ કે એમ, એટલે જો એટલો રિઝલ્ટ નહીં મળશે તમને. ઓકે. એટલે રાહત થાય એવું કંઈ લાગતું નથી? નથી. હા. બરાબર. એટલે કે જે બીમારી છે એ તો રહેશે જ એમ? રહેશે જ. હા. બરાબર. આ રીતના ત્યાં તમને જણાવવામાં આવ્યું. તો અંદાજિત મતલબ જે આ વર્ષો, મતલબ જે હાથમાં જે પ્રોબ્લેમ થયા અને એના કારણે શું શું મતલબ તકલીફ થતી, એના ઉચકવામાં કે આ તે બધું કેવું પ્રોબ્લેમ થતા હતા? મને ઉઠવા બેસવા બહુ તકલીફ પડતી. અને હાથનું કેવું હતું? હાથનું કોઈ વર્કિંગ નહીં થતું. આ હાથ, હા, આંગળીઓ. કયો હાથ? એને આરી હાથમાં જે હાથ છે એમને, એ અત્યારે વર્કિંગ. જમણો હાથ? હા, જમણો હાથ. હા, જે આ જે અહીંયા હાથ છે એ એના આંગળા મતલબ વાકા જ રહેતા. એવું વાકા હમણાં જોતા કે આટલા વળતા છે, પેલા વળી નહીં શકતા. હા, એટલે અત્યારે તો હાથ કરો ને આમ. વર્કિંગ આ બધું થાય છે, પેલા પેલા નહીં થતો. નહીં થતો તું? અને હાથ ઊંચો કરવામાં? હા, આમાં ઊંચો થાય ને હાથ. ઊંચો થાય? પેલા પેલા એટલો નહીં થતો. નહીં થતો? નહીં થતો. તો કેટલોક થતો? અને ખાલી વાકો વાળી રાખતા બસ, એટલું જ, બાકી વધારે કંઈ નહીં થતું હતું. તો અત્યારે તો મતલબ એનાથી કંઈ બી પકડવું હોય તો પકડી શકે? પકડી શકે. પહેલા? પહેલા તો પકડાતું નહીં હતું એમ. ઓકે. મતલબ ગ્લાસ કે એવું કંઈ પકડવાનું હોય તો? વજન ઉચકાય અત્યારે પાછું. એટલે વજન તો હમણાં થોડું થોડું ઉચકાતું છે, પહેલા એને પકડવું અઘરું પડી જતું એને. બરાબર. તો અત્યારે મતલબ કે રાહત છે, તો કેટલે ટકા રાહત થઈ ગઈ એમ કહેવાય? પહેલા કરતા એને 60-65% પર રાહત થઈ ગઈ એની. 60-65% જેટલી રાહત? મતલબ જે આંગળા વળતા ને તે વળતા થઈ ગયા, હાથ ઊંચો કરતા થઈ ગયા, હજી વજન ઊંચકવાનું વધારે હોય તો થોડું તકલીફ પડે. બરાબર છે. તો મતલબ આજે 70 વર્ષની ઉંમરમાં આ જે તકલીફ હતી એમાં તો રાહત થઈ જ ગઈ. બરાબર. તો મને જણાવો કે તમે આના પહેલા કેટલો ખર્ચો કરેલો, મતલબ નેટસપ કંપનીની પ્રોડક્ટ તમારા હાથમાં છે બરાબર ને, અને આ તમે વપરાવી હશે, તો આ વાપર્યા પહેલા તમે કેટલો ખર્ચો કર્યો? વાપર્યા પહેલા મારા 30-40 હજાર રૂપિયા ખર્ચ થઈ ગયેલા. 30-40 હજારનો ખર્ચો ઓલરેડી કરી નાખેલો હતો. અને જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એના પાછળ કેટલો ખર્ચો કર્યો? મારા 10-1 હજાર રૂપિયા ખર્ચ થયા એના પાછળ. 10 હજારનો. બરાબર. કઈ કઈ પ્રોડક્ટ વાપરી થોડીક બતાવો ને. નેચરામોલ પ્લસ ને આજે જોઈન્ટ કેર. આ જોઈન્ટ કેર છે. જોઈન્ટ કેર પછી ઇઝી ડેટોક્સ છે. આ ઇઝી ડેટોક્સ છે. હા. ઓકે. અને આ નેચરામોર કયો છે? વુમન છે. નેચરામોર વુમન બતાવો ને. ઓકે. આ તો નેચરામોર ચોકલેટ છે. આ વપરાયેલો? હા, એ વપરેલો ને
વુમન્સ નેચરલ વુમન્સ એ બી વાપરેલો મે ઓકે એટલે નેચરલ મોર ચોકલેટ બી ખવડાયો હા એ બી ખવડાય છે અને એની સાથે સાથે નેચરલ મોર વુમન ખવડાયો વુમન બી ખવડાય બેવ ખવડાયો બરાબર તો આ કેટલા ડબ્બા વાપરે નેચરલ મોર ચોકલેટ આ એક જ આજે ચાલુ છે એનો એક ચાલુ છે ને પેલા કેટલા વપરાયા બે ડબ્બા ઉપરાયા વુમન ના બે વપરાયા પ્લસ ના બે ડબ્બા પાછા પ્લસ ના બે વપરાયા એવી રીતના તમે મતલબ નેચરલ મોર ના ડબ્બા વપરાયા અને એના કારણે અત્યારે હાલમાં આ તમારી જે બા છે એમને આ એક સમસ્યા દૂર થઈ ગઈ બીજું અત્યારે એમના ડાયાબિટીસ માટે કોઈ વસ્તુ વાપરી ખરી કે કઈ નહીં ના ના એમાંથી કંટ્રોલ થઈ ગયા નથી એવું તમને કેવી રીતના ખબર પડે કે કંટ્રોલ થઈ ગયા ચેક કરી નાખી એનાનું પહેલા ભાઈ શેનાથી ચેક કરો જે સુગર ચેકરનું મશીન આવે ને ઓકે ડોક્ટર ને ખાવાનું ડુંગરી ઓકે ચેક કરાવી દેવાય ઓકે ડોક્ટર પાસે જઈને ચેક કરાવ્યું એટલે ઘરે આવી જાય ચેક કરી દે એને એમાં કેટલો ફેરફાર થઈ ગયો 120 110 ની આસપાસ સુગર રહે બરાબર એટલે 150 200 ની આસપાસ સુગર રહેતો હતો ઓહો મતલબ એકદમ નોર્મલ થઈ ગયો તો આ પણ એક વધારે ફાયદો થઈ ગયો બરાબર ને ઓકે તો બહુ જોરદાર રિઝલ્ટ છે હવે મને એ માહિતી આપો કે તમને આ પ્રોડક્ટ વિશે સૌ પ્રથમ વખત માહિતી કેવી રીતના મળી એની વાત કરો મારા ફળિયાની અંદર અશોકભાઈ છે જે પડેલા હતા એમને મેં મળેલા હતા એમણે વાત કરી કે મારા મામાનો છોકરો છે રોહિતભાઈ એટલે એ લોકો પડેલા હતા તેનું શું થયું એમને સંપર્ક સાધેલો મળવા જ ગયેલા અમે એને એટલે મળવા માટે ગયા પડેલા છે એમ હા એટલે મળવા ગયેલા એટલે કીધું મને આવું થયેલું છે એટલે એને વાત કરી કે તમે ક્યાંથી દવા લાવ્યા એનું બધું એમ એટલે એ લોકો સારા થઈ ગયા કે કેવું કેમ એ તો ભાઈ સારા થઈ ગયેલા છે પણ એને પેલા હું મળવા ગયેલો એમણે વાત કરી એમ ચાલતા ત્યારે મેં પૂછ્યું કે રિઝલ્ટ સારું આવ્યું એમને એમ કે એને મને વાત કરી કે રોહિતભાઈ મારા મામાનો છોકરો છે રોહિતભાઈ એમણે આ પ્રોડક્ટ મને આપેલી બરાબર હા એટલે જે આ રોહિતભાઈ ની જે વાત કરો છો એ આ તમારા બાજુમાં બેસેલા છે રોહિતભાઈ મારા બાજુમાં બેઠેલા છે હા એમણે તમને માહિતી આપી એમણે માહિતી આપી પછી બરાબર છે અને તમે એમના ઉપર વિશ્વાસ રાખીને કારણ કે તમે ઓલરેડી રિઝલ્ટ જોયું કોઈ બીજાનો એટલે એ જોઈને તમને વિશ્વાસ આવી ગયો અને તમે ચાલુ કરાવ્યું અને આજે આટલું સરસ રિઝલ્ટ મળી ગયું છે તો આજે ઘણા બધા મિત્રો આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે શું કેવું છે મારે કે આ વસ્તુ તમારો ઉપયોગ કરવી જોઈએ કે જે આપણે જે પ્રમાણે બીમારી છે આપણે એ પ્રમાણે વસ્તુ ઉપયોગ કરે અને લાંબા સમય સુધી ઉપયોગ કરે એનો નાશ થાય કેટલા મહિના થયા છે વાપરવાનું ચાલુ કર્યું ને અમારા 6 મહિના થઈ જવાના 6 મહિના બરાબર છે તો 6 મહિનામાં કમસે કમ 60-70% જેટલી રાહત થઈ ગઈ અને અત્યારે પણ હાલમાં ચાલુ છે બરાબર છે તો નેટસોફ કંપની એમ નથી કહેતી કે આ કોઈ મતલબ સ્પેશિયલ કોઈ બીમારી માટેની દવા છે બરાબર પણ આજે આ દર્શક મિત્રો તમે જોઈ શકો કે આ દવા ન હોવા છતાં પણ આજે બીમારી માટે કામ કરી છે કર્યું છે અને બીમારી સાજી થઈ છે મતલબ 60% જેટલી તો ઓલરેડી રાહત મળી ગઈ છે તો તમે જ આ વસ્તુ વિચારી શકો કે વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ તો જો કોઈ દર્દી તમારા જોડે સીધો સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો 95-86-89-66-48 અને રોહિતભાઈ તમારો પણ કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો સંપર્ક કરવો હોય તો કરી શકે 99-25-30-95-30-95-92 ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર